राजकोट शहर पोलिस ने क्राइम ब्रांच ना कोंस्टेबल स्नेह भादरकानी हत्यानो प्रयास करवाना गुना में फरार बाबराना दरेड गामना बुटलेगर रमेश राणाभाई गरैया ने पोलिसे झड़पी लीधो हतो। आरोपी जीप लईने मध्यप्रदेश थी दारू भरीने आव्यो हतो अने पोलिस आवी चढ़ता पकड़ाई न जाय ए माटे भागवाना प्रयास में गंभीर गुनो आचरी बैठानी कबूलात आपी हती। पोलिसे आरोपी ने कमिश्नर कचेरी में चमत्कारी लीमड़ानो परचो आपता कचेरी ओई माड़ी ओई बापलियानी चीसोथी गूंजी उठी हती। बनावनी विगत मुजब आज डेम नजीक मानसरोवर पार्क पासे गोकुल स्कूलवारी शेरी में सार्वजनिक प्लॉट में पार्क करायेली रू 07-22-36 नंबर की यूटीलिटी जीप में दारू नो जत्थो होवानी 12 ऑक्टोबर रात क्राइम ब्रांच ने बातमी मिली थी। पीआई वी के गढ़वी मार्गदर्शन हेठ पीएसआई वीजे जाडेजा एसएसआई जयेशभाई निमावत राजदीप सिंह गोहिल कोंस्टेबल स्नेह भादरका ने बातमी मिली थी जेना आधार स्कोडा और ब्रेजा सहित खानगी वाहन में स्थल पर वॉच गोठवी थी। वेली सवारे 4 वगे एक शख्स आव्यो हतो अने यूटीलिटी जीप में ड्राइवर सीट पर बैठो ए साथे पोलीसे पोतानी ओळख आपीने उभा रहेवानुं कह्युं हतुं परंतु आरोपीए वाहन रिवर्समां लई कोन्स्टेबल स्नेह भादरकाने कचरी मारवानो प्रयास कर्यो हतो। कोन्स्टेबल समय सूचकता दाखवीने आरोपीनी जीपना ठाठामां चढ़ी जता वाहन पोलीसनी खानगी स्कोडा कार साथे अथડાયું હતું। બાદમાં આરોપીએ રોંગ સાઇડમાં ફૂલ સ્પીડે વાહન ભગાવી કોઠારીયા ચોકડી ખોખરદડ લોઠડા સહિતના ગ્રામ્ય રસ્તે મારી મૂક્યું હતું। બગદરિયા કરમાર પીપળિયા રોડ પર વળાંક લેતી વેળાએ સ્ટેરિંગ પર કાબુ નહીં રહેતા વાહન રોડ નીચે ઉતરી ઝાડ સાથે અથડાયું હતું। આખા રસ્તે વાહનમાં આમ તેમ ફંગોળાતા રહેલા કોન્સ્ટેબલ એંગલ અને કેબિન સાથે અથડાતા રહેતા નાક હડપચીમાં પણ ગંભીર ઇજા થઈ હતી। જ્યારે આરોપી નાસી છૂટ્યો હતો સ્થળ પર પહોંચી ગયેલા પીએસઆઈ જાડેજા સહિતના સ્ટાફે ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડ્યા હતા। વાહનમાંથી દારૂની 84 બોટલ 3 ફૂટી ગઈ હતી તેમજ બિયરના 144 ટીન જેમાં 5 ફૂટી ગયા હતા મળી આવ્યા હતા। પોલીસે વાહન દારૂ કબજે કર્યો હતો। જીપમાંથી બાબરના દરેડ ગામના રમેશભાઈ રાણાભાઈ ગેરૈયાના નામનું આરસી બુક બેંકનું ડેબિટ કાર્ડ લાઇટ બિલ મળી આવ્યા હતા। રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને સૂચના મળેલી કે પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી અને રેડો કરી અને આ પ્રવૃત્તિને નાબૂદ કરવી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામગીરી માટે કાર્યરત હતી એ દરમિયાનમાં તારીખ 11-10-20 રોજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા અને એમની ટીમના માણસો અને સ્નેહભાઈ ભાદરકા સાથે જ્યારે આ દારૂની વોચમાં હતા એ દરમિયાનમાં એક એમને હકીકત મળેલી કે માંડા ડુંગર માનસરોવર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક યુટિલિટી વાહન કે જેના નંબર GJ07YZ2236 છે અને એમના કેબિનની અંદર ગેરકાયદેસર દારૂનો જથ્થો પડેલો છે જેથી આ બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા અને એની ટીમના માણસો આ યુટિલિટી બોલેરોની આસપાસના વિસ્તારમાં ગોઠવાઈ ગયેલા અને આ બોલેરોનો માલિક કે એનો ચાલક જ્યારે બોલેરો પાસે આવે ત્યારે એમને પકડી લેવા માટેની કાર્યવાહીમાં હતા। એ દરમિયાનમાં બોલેરોનો ચાલક ઓચિંતા આવી અને ઝડપથી બોલેરો ગાડીમાં બેસી અને ગાડી સ્ટાર્ટ કરવા ગયેલ અને એ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અધિકારી એ બોલેરો જીપ તરફ દોડેલા ડ્રાઈવરને એમને પકડવા માટે પરંતુ ડ્રાઈવરે ઊભી નહીં રાખેલી અને એમને પોલીસ તરીકેની ઓળખ આપવા છતાં એમણે નાસવાનો પ્રયત્ન કરેલો। એ દરમિયાનમાં ડ્રાઈવરે તાત્કાલિક બોલેરો જીપ સ્ટાર્ટ કરી અને રિવર્સમાં લેતા આ ટીમના સ્નેહભાઈ ભાદરકા કે જે બોલેરોની પાછળ ઊભેલા હતા એમને જાનથી મારી નાખવાના ઈરાદે કચડી નાખવા માટે એમણે બોલેરો જ્યારે જીપ રિવર્સમાં લીધી તો સ્નેહભાઈ ત્યાંથી જમ્પ મારી અને સાઈડમાં જતા રહેલા અને એ વખતે ત્યાં પડી ગયેલા અને એ વખતે અમારી જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે ખાનગી વાહનમાં ગયેલ હતી એ વાહનની સાથે બોલેરો જીપ અથડાયેલી અને ત્યાંથી એ ભાગવા જતા સ્નેહભાઈએ હિંમતભેર એ બોલેરો જીપનો પાછળના ટાટાના ભાગેથી અંદર ચડી ગયેલ
અને પોતે જાનના જોખમે એમને પકડવા માટેના પૂરતા પ્રયત્નો કરેલા। ચાલુ જીપમાં પણ એમણે સ્નેહભાઈએ ડ્રાઈવરને ગાડી ઊભી રાખવાનું વારંવાર જણાવેલું, તેમ છતાં એમણે પોતાની ગાડી ઊભી નહીં રાખી અને ઉલટાને એમની ગાડી સર્પાકારે ચલાવી, જેથી સ્નેહભાઈ જીપના કાંઠાની અંદર પંગોળાતા રહેલા। તે દરમિયાનમાં એમણે નાકમાં ઈજા થયેલી અને એમાં ફ્રેક્ચર પણ થયેલું, તેમ છતાં સ્નેહભાઈએ હિંમત નહીં હારેલા અને પાછળ પાનું જે પડેલું હતું એનાથી સાઈડના બંને કાચ પણ ફોડી નાખેલા અને ડ્રાઈવરને કોઈ પણ રીતે કાબૂમાં લેવા પ્રયત્ન કરેલો, પરંતુ ડ્રાઈવર પોતાના કબજાનો જે જીપ છે એ સતત સ્પીડમાં અને સર્પાકારે ચલાવતો રહેલો। કરમાળ પીપળિયાના પાટિયા પાસે એમણે જીપ પરનો પોતાનો કાબુ ગુમાવી દેતા અને જ્યારે ટર્ન લેવા જતો હતો ત્યારે ઝાડ સાથે અથડાઈ ગયેલી। એ વખતે સ્નેહભાઈ જીપના ઠાઠામાં પડી ગયેલા અને ત્યારે પણ એમને ઈજાઓ થયેલી। આ દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો પાછળ ખાનગી વાહનમાં અગાડીનો પીછો કરી રહી હતી, તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને સ્નેહભાઈને ઈજા થયેલ હોય, ગંભીર પ્રકારની ઈજા હોય જેથી 108 બોલાવી અને એમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલા। આમ આ સમગ્ર બનાવની અંદર ક્રાઇમ બ્રાન્ચના એક જવાને પોતે હિંમતભેર પોતાના જાનના જોખમે પણ કાર્યવાહી કરેલી અને જે કાર્યવાહીથી જે આરોપી છે એ પોતે પોતાના ગેરકાયદેસરના દારૂના જથ્થા સાથે નાસી જવામાં સફળ થયેલો નહીં, પરંતુ તે ગાડી મૂકી અને ડ્રાઈવર ત્યાંથી નાસી ગયેલો અને તપાસ દરમિયાનમાં જાણવા મળેલ કે આ ગાડીનો માલિક અને જે ચાલક હતો એ અમરેલી જિલ્લાના દરેડ ગામનો રમેશ રાણા ગરૈયા નામનો ઈસમ હતો, જેથી એમની તપાસ ચાલુ કરવામાં આવેલી અને આ બનાવની ફરિયાદ DCB પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ અને જાનથી મારી નાખવાના ઈરાદે કરેલો હુમલો એ મુજબનો ગુનો દાખલ કરેલો। આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગઢવીનાઓ ચલાવી રહેલ હતા અને આરોપીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા માટે કાર્યરત હતા। એ દરમિયાનમાં DCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ધાંધલિયાની ટીમને હકીકત મળેલી કે દરેડ ગામની સીમમાં આ કામનો આરોપી છુપાયેલો છે, જેથી એ પોતાની ટીમ સાથે પહોંચી જઈ અને આ રમેશ રાણા ગરૈયાને દબોચી લીધેલો અને હાલ આ ગુનાના કામે એમને અટક કરવામાં આવેલ છે। આ ગુનાના કામે અટક કર્યા દરમિયાનમાં અન્ય હકીકતો પણ ખુલવા પામેલ છે કે આ આરોપી આ જે દારૂનો જથ્થો હતો તે MP થી લાવેલ હતો અને હાલ હવે એની પૂછપરછ કરવામાં આવનાર છે કે આ દારૂનો જથ્થો એ કોને પહોંચાડવાનો હતો। દારૂ આ કામે પકડાયેલ આરોપીનો ગુનાહિત ભૂતકાળ પણ જાણવા મળેલ છે। એમના વિરુદ્ધમાં આ અગાઉ કોટડા સાંગાણી વિછિયા અને બાબરા ખાતે પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના 3 ગુનાઓ પણ દાખલ થયેલા છે, તેમજ સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે। આમ આરોપીનો ગુનાહિત ભૂતકાળ હોય, રીઢો હોય અને તેમણે ગેરકાયદેસરની આ પ્રવૃત્તિ પ્રોહિબિશનની કરતો હોય અને પોલીસને જાનથી મારી નાખવાની પણ એણે કોશિશ કરેલી હોય, આમ આરોપીનો ગુનાહિત માનસ જોતા રીઢો હોય તેની પૂછપરછ પણ ચાલુ છે અને આ સિવાય આ આરોપીએ આ અગાઉ કેટલી વાર આવી દારૂની હેરાફેરી કરેલી છે, તેમજ એમની સાથે અન્ય કોણ કોણ કિસ્મો સંડોવાયેલા છે, આ બાબતની તપાસ હાલમાં DCB